નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ જીપીએસસી ઓનલાઈન આજે આપણે મિત્રો એક નવા કોર્સની શરૂઆત કરવાની છે એક નવા ટોપિકની શરૂઆત કરવાની છે એ ટોપિકનું નામ છે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો હવે જનરલી જીપીએસસી હોય કે ક્લાસ થ્રીની કોઈ પણ પરીક્ષાઓ હોય એની અંદર અત્યારે જે વારસાના ક્વેશ્ચનો પૂછાય છે એ થોડા ડીપમાં પૂછાય છે એના માટે થઈ આપણે એકદમ ડિટેલની અંદર આ કોર્સ બનાવેલો છે અને આ કોર્સની અંદર તમામ ટોપિકો જે છે જે ગુજરાત વારસાને લગતા છે તેનો તમામ ટૉપિકોનો સમાવેશ પણ કરેલો છે તો મિત્રો આ ગુજરાત કલ્ચરની અંદર શું ભણીશું આપણે કયા કયા ટોપિકો ભણવા છે આનો રેફરન્સ સ્ત્રોત શું છે આ તમામ બાબતોને આપણે આ લેક્ચરની અંદર ઇન્ટ્રોડ્યુસ કરીએ તો મિત્રો આ લેક્ચરમાં શું ભણીશું આપણે આ કોર્સની અંદર શું ભણીશું આની અંદર કયા કયા ટોપિકો સમાવેશ કરવા છે એની આપણે વાત કરીએ તો સૌ પ્રથમ મિત્રો આપણે વાત કરીએ કે આ કોર્સ બનાવવા માટે કઈ કઈ બુક્સનો રેફરન્સ લીધેલો છે ક્યાંથી લીધેલો છે 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 તો આ બધી જ બુકો જે મિત્રો એ તમે જાણીતી પુસ્તકો અને એકદમ ઓથેન્ટિક એક બુક છે ખાસ કરીને ગુજરાત માહિતી ખાતાની બુકો કઈ કઈ તો કે લોક ઉત્સવો અને નૃત્યો અને તથા આદિવાસી વારસો આ ત્રણેય બુકો મિત્રો જે છે એ ગુજરાત માહિતી નિયામક ખાતાની છે

અને આ કોર્સના તમામ કન્ટેન્ટ તૈયાર કરેલો છે હવે આ કોર્સની અંદર અંદર આપણે આપણે કયા કયા ટોપિકો ભણવા છે આશરે આશરે જેટલા જેટલા ટોપિકોનો આ આ લેક્ચરની અંદર સમાવેશ કરેલો છે કયા કયા ટોપિકો છે તો સૌ પ્રથમ આપણે પરિચય લેવાનો છે ગુજરાતમાં લોક સંસ્કૃતિનો ઉદભવ અને તેનો પરિચય એટલે કે કયા કઈ જગ્યાએથી કઈ વસ્તુ ગુજરાતની અંદર આવી છે આ તમામ બાબતો કોની છાપ જોવા મળે છે ઉદ્ભવ આદિ માનવથી શરૂઆત થઈ અને અત્યારે આ જે સંસ્કૃતિ છે એની વિવિધતા વિશેની અંદર વાત કરીશું એના પછી સૌરાષ્ટ્રના જૂના પંથકો જે છે પરગણાઓ છે હાલાર હોય સૌરાષ્ટ્રનું ઝાલાવાડ હોય ભાવનગરનું ગોહિલવાડ હોય આ તમામ બાબતો વિશે આની અંદર ડિટેલમાં આપણે ચર્ચા કરીશું આ સિવાય આ બીજો ટોપિક છે આપણો સૌરાષ્ટ્રના જૂના પંથકો અને પરગણા એના પછી ટોપિક નંબર ત્રણ ની અંદર ગુજરાતની સ્થાપત્ય કલા ભણીશું અને એ સ્થાપત્ય કલામાં આપણે ઘણા બધા અલગ અલગ ટોપિકો લીધા છે સૌપ્રથમ ગુજરાતના પુરાતત્વીય વારસાની વાત કરીશું કે જેની અંદર આપણે હડપ્પીય કાલીન જે સ્થાપત્યો છે નગર રચના વિશે વાત કરીશું દેવની મુનિની વાત કરીશું વડનગરની વાત કરીશું ત્યારબાદ ગુજરાતની અંદર મહત્વના મંદિરો એના સ્થાપત્યની શૈલીઓ નાગર શૈલી વિશે વાત કરીશું દ્રવિડ શૈલી શૈલી એ સિવાય મુસ્લિમ સમયનું સ્થાપત્ય જેની અંદર મસ્જિદો હોય કે મુસ્લિમ યુગની અંદર જે કંઈ બાંધકામો થયા છે એના વિશે ચર્ચા કરીશું એ સિવાય ગુજરાતનું જે માટેનું જાણીતું ભવ્ય જે હવેલી સ્થાપત્ય છે એના વિશે ચર્ચા કરીશું સાથે ગુજરાતમાં અલગ અલગ મહત્વની વાવો છે એ વાવ વાવ સ્થાપત્ય સ્થાપત્ય એટલે એટલે કે કે વાવોના પ્રકાર વિશે વિશે તથા ગુજરાતની જાણીતી વાવો વિશે ચર્ચા કરીશું એ સિવાય ગુજરાતમાં જે બૌદ્ધકાલીન જૈનોની બૌદ્ધકાલીન ગુફાઓ છે જૈન ધર્મને લગતી ગુફાઓ છે હિન્દુ ધર્મને લગતી ગુફાઓ છે આ તમામ ગુફાઓ ગુજરાતના મહત્વના કિલ્લાઓ અને મહત્વના મહેલ કે મહેલની સ્થાપત્ય શૈલી કઈ છે કોણે બંધાવેલા છે આ તમામ બાબતોને આપણે ડિટેલની અંદર ચર્ચા કરીશું આ સિવાય સ્થાપત્ય કલામાં બીજું શું જોઈશું તો ગુજરાતના અન્ય આ સિવાયના જે કાંઈ મહત્વના સ્થાપત્યો બચે છે મતલબ કે આ કેટેગરીને બાદ કરતા જે કાંઈ સ્થાપત્યો છે એ તમામ સ્થાપત્યો વિશે ચર્ચા કરીશું એ સિવાય મહાન સ્થાપત્યકારો જે ગુજરાતની અંદર થયા એ તમામ મહા

આ તમામ બાબતોને ચર્ચામાં લેશું એ સિવાય કેટલાક મહત્વના શહેરો છે ભાવનગર જામનગર સિહોર પાડરસિંગા અને વડોદરા આ શહેરની અંદર આવેલા મહત્વના ચિત્રો વિશે વાત કરીશું એ સિવાય આદિવાસી ભીત ચિત્રો જેની અંદર પીઠોરા વારલી ચિત્રકળા છે એની વાત કરવાની છે અને સાથે રોગન શૈલી આ રોગન શૈલી શું છે એની પણ માહિતી લેશું અને છેલ્લે જે ચિત્રકારો છે ગુજરાતના પ્રમુખ ચિત્રકારો ખોડીદાસ પરમાર હોય રવિશંકર રાવળ હોય આ તમામ ચિત્રકારો વિશે પણ આની અંદર આપણે ભણવાનું છે કેવાનો મતલબ કે ચિત્રકલાની અંદર આપણે આટલા ટોપિકોને કવર કરવા છે એના પછી ચેપ્ટર નંબર ફાઈવ આ અંદર આપણે ગુજરાતની હસ્તકલા હસ્તકલા એટલે કે આપણી ગુજરાતની હાથ હાથના કર્તબો છે એના વિશે વાત કરવી છે એની અંદર કચ્છની હસ્તકલાઓ હોય કચ્છનું ભરતકામ હોય કચ્છનું મોતી કામ હોય કચ્છનું હોય છે એ બધી બાબતોને લઈશું ગુજરાતનું કટાવ કામ અને લાખ કામ આને પણ આ હસ્તકળાના ટોપિકની અંદર કવર કરશું એ સિવાય ગુજરાતની માટી કળા છે એ માટી કળાની અંદર આલેખ શું છે અને ઓળીપો શું છે એની વાત કરીશું અને ગુજરાતની ભવ્ય કલા વિશે પણ વાત કરીશું જો કે અમુક બાબતો આપણે હવેલી સ્થાપત્યની અંદર ભણી લેશું સાથે કલામાં પણ કેટલીક બાબતોનો સમાવેશ કરીશું તો એ હતું આપણું ચેપ્ટર નંબર 6 માટીકામ અને ચેપ્ટર નંબર 7 ગુજરાતની કાષ્ઠકલા એના પછી આપણે ચેપ્ટર નંબર 8 ની અંદર શું ભણીશું તો ચેપ્ટર નંબર 8 માં મોસ્ટ ટાઈમપી ગુજરાતના લોકનૃત્ય અને ગુજરાતની લોકનૃત્ય કલા એની અંદર આપણે શાસ્ત્રીય નૃત્યને લગતા જે ગુજરાતની અંદર મહાનુભાવો છે એમની સંસ્થાઓ છે એને પણ આવરી લેશું એ સિવાય ગુજરાતની ત્યારબાદ ચેપ્ટર નંબર નવ ની અંદર શું લેવાનું છે તો કે નાટ્ય કલા એની સાથે જે કઈ સંસ્થાઓ જોડાયેલી છે સંસ્થાઓની વાત કરીશું અને ગુજરાતી ફિલ્મ જગતને પણ આની અંદર આવરી લેવાનું છે તો નાટ્ય કલા એની સંસ્થાઓ અને ફિલ્મ જગત આ આપણે ચેપ્ટર નંબર નાઇનમાં ભણીશું ચેપ્ટર નંબર દસ ની અંદર ગુજરાતની સંગીત કલા વિશે હવેલી સંગીત શું હતું અને આ ગુજરાતના જાણીતા સંગીતકારો કયા કયા હતા કયા રજવાડાએ એને રાજ્ય આપેલો આ તમામ બાબતોને આપણે સંગીત કલા અંદર આવરી લેવાની છે એના પછી ચેપ્ટર નંબર અગિયાર

એ સિવાય મનોરંજન કરાવતી જે જાતિઓ છે નટબજાણીયા ને બધાય તો એ વણજારા હોય નટબજાણીયા હોય એ તમામ મનોરંજન કરાવનારી લોક જાતિઓને આની અંદર કવર કરવાની છે એ સિવાય લોક જીવન દેવી દેવતાઓ આ પણ એક મહત્વનો ટોપિક છે જે લોક સમુદાય સાથે જોડાયેલા દેવી દેવતાઓ છે એ ચેપ્ટર નંબર 14 ની અંદર એની ચર્ચા કરવાની છે ચેપ્ટર નંબર 15 ની અંદર ગુજરાતની પારિયા સંસ્કૃતિ

એ સાહિત્યને આની અંદર કવર કરવાની કોશિશ કરીશું તો આ તમામ જે વીસ સુધીના ચેપ્ટરો છે મિત્રો એ ગુજરાતની અંદર અલગ અલગ કલાઓ દ્રશ્ય કલાઓ હોય કે હસ્તકલાઓ હોય કે માટી કલા હોય એને અલગ અલગ કલાઓને અલગ અલગ રીતે આપણે સ્ટેપ બાય સ્ટેપ ભણતા જવાના છે છેલ્લો જે વીસમું ચેપ્ટર છે એની અંદર સમગ્ર આદિવાસી સંસ્કૃતિ વિશે આપણે ચર્ચા કરવાની છે આ આદિવાસી સંસ્કૃતિ ની અંદર કયા કયા ટોપિકો લેવા છે તો પેલા તો આપણે આદિવાસી ની વ્યાખ્યા જોવી છે શું જોવું છે આદિવાસી ની વ્યાખ્યા એના પછી અનુસૂચિત જનજાતિ છે એટલે કે આ આદિજાતિઓ છે એની અંદર એની અંગે બંધારણમાં શું જોગવાઈ આપેલી છે એની વાત કરવી છે એ સિવાય બે હજાર અગિયાર ની વસ્તી ગણતરી મુજબ ભારત અને ગુજરાતમાં આદિવાસીઓની જનસંખ્યા કેટલી છે એના વિશે ચર્ચા કરીશું આ સિવાય આદિવાસીનું આદિવાસી વસ્તીનું ધ્રુવીકરણ મતલબ કે ગુજરાતની અંદર સૌરાષ્ટ્ર કચ્છ તળ ગુજરાતની અંદર કઈ કઈ રીતે આદિવાસી સમુદાય વહેંચાયેલો છે એમની કઈ કઈ જાતિઓ છે એના વિશે ચર્ચા કરીશું એ સિવાય વિશ્વ આદિવાસી દિવસ ક્યારે ઉજવાય છે એના વિશે ટોપિકમાં વાત કરીશું સાથે ગુજરાતમાં આદિવાસી સમુદાય કે જે અલગ અલગ પચીસ જાતિના આદિવાસી વસે છે એ તમામ એ તમામ આદિવાસી સમાજ વિશે વાત કરીશું અને જે ભારત સરકાર દ્વારા આદિમ જૂથ જાહેર કરાયેલી જાતિ છે એટલે કે પાંચેક જેટલી છે અને એમાં ગુજરાતમાં કોણ કોણ છે એના વિશે પણ ચર્ચા કરીશું એના પછી આ જ ટોપિક ની અંદર કેટલીક બાબતો બીજી આપણે સમાવેશ કરીશું કે આદિવાસીના ના દેવ દેવીઓ અને એના પરંપરાગત ઉત્સવ એ સિવાય આદિવાસી જનજાતિ સાથે જોડાયેલા વાદ્યો

આ તમામ લગ્ન વિધિઓ એના વિશે ચર્ચા કરીશું એ સાથે આદિવાસી પહેરવેશ અને આભૂષણોની વાત કરીશું અને છેલ્લે ગુજરાત સરકાર અને ભારત સરકાર દ્વારા જે આદિવાસી સમાજને લગતી યોજનાઓ છે એના વિશે આપણે ડિટેલમાં ભણવાનું છે તો મિત્રો આ થઈ આપણી આ જે કોર્સ છે ગુજરાત કલ્ચરનો આ કોર્સની અંદર શું ભણવાનું છે કયા ટોપિકો ભણવાના છે એની વિસ્તૃત માહિતી મેં તમને આપી દીધી તો મતલબ કે આ સંપૂર્ણ કોર્સની અંદર ગુજરાતના તમામ જે કલ્ચરને લગતા ટોપિક છે નાનામાં નાનો પોઈન્ટ છે એને આવરી લેવાની આપણે કોશિશ કરેલી છે સાથે આના જે સોર્સિસ લીધા છે એ પણ એકદમ ઓથેન્ટિકેટ અને જાણીતા સોર્સ લીધા છે કે જેથી પરીક્ષામાં એક પણ ક્વેશ્ચન આની બહાર ના જઈ શકે આ સિવાય આની અંદર એક ટોપિક આપણે કવર નથી કરેલો એ છે ગુજરાતી સાહિત્ય કેમ કે ઓલરેડી એનો અલગથી કોર્સ છે જ આપણી એપ્લિકેશનમાં તો તમે એમાં જોઈ શકો છો તો એ ટોપિક સિવાય તમામ જે ટોપિકો છે જે ગુજરાતની કલ્ચરને લગતા છે એ તમામ ટોપિકો મિત્રો આ કોર્સની અંદર આપણે ભણવાના છે એકદમ ડિટેલમાં એકદમ વ્યવસ્થિત રીતે ભણવાના છે તો મિત્રો શરૂ કરીશું આ કોર્સને આપણે એકદમ ડિટેલમાં ભણવાનો અને તમને એમ થશે કે એક પણ ક્વેશ્ચન આની બહાર ગયો નથી એ ભાવનાથી આપણે આ કોર્સ ભણવાનો છે મિત્રો થેન્ક યુ ધન્યવાદ